શું છે મારું નામ છે વિપુલભાઈ શામજીભાઈ બાંફણિયા હું અહીંયા કૃષિ સંશોધન કેન્દ્ર જુનાગઢ કૃષિ યુનિવર્સિટી મોવા ખાતે ફરજ બજાવું છું ખેતીવાડી અધિકારી તરીકે અને થોડાક સમયથી આપણે આ આ વિસ્તારની અંદર જે સફેદ માખી છે એનું પ્રમાણ શરૂઆતમાં આપણે એકવીસ બાવીસમાં આટલું બધું નહોતું પરંતુ હવે જેમ જેમ પરિસ્થિતિ અને ટ્રાન્સફર જેમ રોપાની આપલે એક શહેરથી બીજા શહેર જેમ વધતી જાય છે તેમ આ સફેદ માખીનું પ્રમાણ છે એ પણ ધીમે ધીમે વધતું જાય છે તો આપણા કૃષિ સંશોધન કેન્દ્રની અંદર પણ આપણને આ સફેદ માખીનો ઉપદ્રવ બહુ જ મોટા પ્રમાણમાં જોવા મળેલો છે અને આસપાસના જે તાલુકા છે ગોપનાથ છે જેસર છે તો ત્યાં જે પણ જગ્યાએ નાળિયેરીનું વાવેતર છે ત્યાં મોટા ભાગની બધી જ નાળિયેરીની અંદર આ જીવાત છે એ જોવા મળે છે સામાન્ય રીતે આપણે એને વ્હાઇટ ફ્લાય એટલે કે સર્પાકાર સફેદ માખી એને ઓળખવામાં આવે છે આ માખી જ્યારે ભેજવાળું વાતાવરણ અને થોડોક ગરમીનો માહોલ હોય ત્યારે એનો ઉપદ્રવ ધીમે ધીમે વધતો જાય છે નાળિયેરીના પાનની નીચેના ભાગની અંદર તે સર્પાકાર રીતે ગયા એટલે કે જલેબીનું ઘૂસલા જેવું સફેદ પદાર્થ છોડી અને એની ઉપર એના ઈંડા અને વસવાટ કરે છે પછી જ્યારે એમાંથી ઈંડામાંથી એના જે પુખ્ત કીટકો એટલે કે માખી બારી નીકળે ત્યારે એ માખી શરૂઆતમાં નીચેના ભાગમાંથી પાનના નીચેના ભાગમાંથી રસ ચૂહી અને નાળિયેરીને નુકસાન પહોંચાડે છે ત્યારબાદ ધીમે ધીમે એનો ઉપદ્રવ વધતા અને મેજોરિટી વધતા સંખ્યાની ઉપરનું જે પાન છે એ તમને કાળું જોવા મળે છે એમ કાળો ઉપર પાન થઈ જાય છે અને જે માખી રસ ચૂંસે છે એના આધારે એમાંથી હની નામનું સિક્રેશન કરે છે જે ગળો પદાર્થ છે એ પાન ઉપર ચોંટી જાય છે એની ઉપર ધીમે ધીમે જે કાળી ફૂગ વાતાવરણમાં રહેલી છે જેને આપણે કેમ્પનોડિયમ ફૂગ કહીએ છીએ કાળી તો એ કાળી ફૂગ છે એ જે હનીડિયો એણે ગળીઓ રસ છોડેલો છે એની ઉપર એ ડેવલપ થાય છે અને ધીમે ધીમે નાળિયેરીનું જે પાન છે એ ટોટલી કાળા કલરનું એટલે કે ફૂગવાળું થઈ જાય છે જેના હિસાબે જે પાન છે એની ઉપર જે સૂર્યપ્રકાશનો તડકો પડે છે તો એ તડકાની જે ફોટોસિન્થેસિસ એટલે કે પ્રકાશ સંશ્લેષણની જે પ્રક્રિયા થવી જોઈએ ખોરાક બનવા માટે અથવા નાળિયેર બનવા માટે એને કમ્પ્લીટલી અટકાવી દે છે ફૂગ જે કાળો ઉપર કવર થઈ ગયો એના હિસાબે કમ્પ્લીટલી અટકી જાય છે ફોટોસિન્થેસિસ તો મોટામાં મોટી જે નુકસાની છે એ આ જીવાતની આ છે કે જે ખોરાક બનવાનું જે આપણું રસોડું છે એને જ બ્લોક કરી દે છે પાનને એટલે ધીમે ધીમે આપણું ઉત્પાદન છે એ ઘટતું જાય છે ને આપણા રિપોર્ટ પ્રમાણે આપણે જોઈએ તો પચાસ ટકાથી લઈને સિત્તેર ટકા સુધીનું નુકસાન છે આ જીવાત નાળિયેરીની અંદર કરી શકે છે બરાબર જો આપણે એના યોગ્ય પગલાં અથવા બગીચાની અંદર સાફ સફાઈને એવું નહીં રાખીએ બરાબર તો ધીમે ધીમે એમનો ઉપદ્રવ છે એટલો જ વધતો જ હશે અને એવું પણ આવે કે સો ટકા પણ નાળિયેરીમાં નુકસાન આપણને લાવી શકે તો થોડાક જે મુદ્દા છે ધ્યાન રાખવાના એની અંદર તો એ સૌથી પહેલું છે એ બગીચાની અંદર તમારે સાફ સફાઈ અને ચોખ્ખાઈ રાખવાની છે બીજું છે એ જે બાયોલોજિકલ દવાઓ એટલે કે લીમડાનું તેલ છે બેવેરિયા બાસિયાના ફૂગ છે એનો તમે પચાસ ગ્રામથી સાઠ ગ્રામ પંપમાં નાખીને એને છંટકાવ કરીને એનો ઉપયોગ કરી શકો એનાથી પણ તમને ધીમે ધીમે રિઝલ્ટ મળશે પછી બીજું જે કેમિકલ દવાની આપણે વાત કરીએ તો અમારા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના પ્રાથમિક અખતરા પ્રમાણે સ્પાઈ સ્પાઈરોમેસીફેન બરાબર પછી બીજી દવામાં છે બાય ત્રીજી દવા આપણે એનું બેનું કોમ્બિનેશન કે જે સ્પાઈરોમેસિફેન અને બાય ફેન્થ્રીન દસ દસ ટકા આવે છે તો એ પણ તમે એનો ઉપયોગ પંદર એમએલ એક પંપની અંદર નાખી ને આપણે જો એને સાંટીએ તો એમાં તમે મહિનો અથવા દોઢ મહિના સુધી તમે સફેદ માખીને કંટ્રોલ કરી શકીએ છીએ પરંતુ સાથે સાથે તમારે સ્ટીકર અથવા જે આપણે કોઈપણ એવો પદાર્થ હોય ઘટ અથવા ડિટરજન્ટ પાવડર એ ફરજિયાત દવાની સાથે તમારે મિશ્ર કરી અને પછી જ પાણી છાંટવું કેવું કારણ એવું છે કે જે માખી છે એની ઉપર વેક્સી લેયર એટલે કે મીણના ભીંગડા જેવું કવર હોય છે એટલે તમે ડાયરેક્ટ દવા છાંટો તો એની ઉપર એને અસર થતી નથી એટલે પાણીની સાથે તમારે આપણે ડિટરજન્ટ પાવડર શેમ્પુ છે અથવા કોઈ પણ આપણે જે ટ્રીપોલ કેવું જે માર્કેટમાં આપણને મળતા હોય સોલ્યુશન બરાબર એ અંદર મિશ્ર કરી ને પછી તમારે આની ઉપર દવા સેનો છંટકાવ કરવાનો બરાબર તો આ જે જીવાત છે એના વિશે આ ટૂંકી માહિતી હતી વધારે માહિતી માટે તમારે જો કાંઈ એવા પ્રોબ્લમ હોય ખેડૂતોને તો તમે કૃષિ સંશોધન કેન્દ્ર જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી હોવાનું સંપર્ક પણ કરી શકો છો